नमस्कार दोस्तों, निर्माण स्पेशल में पंकज साधु का स्वागत करिए। मित्रों, खबर नहीं केम अहमदाबाद शहर में वरसाद पड़े के ना पड़े, कॉर्पोरेशन नो हमेशा प्री मॉनसून प्लान तो निष्फल जाए। खबर नहीं केम अमुक महीना पहला जागी ने जे कामगिरी हमने करवानी होय ये करे छे के केम, घणीवार एवुं बने के करवा छता यश ना मळतो होय। आओ प्रजाजनो, आ प्री मॉनसून प्लान विशे शुं कहेवा मांगे सांभळो। કેસો પ્રી મોનસૂન અંગે શું કહેશો? એકદમ નિષ્ફળ છે, એએમસી વાળા કઈ કામ કરતા જ નથી। આપણે ટેક્સ ભરે છે એનું શું? ટેક્સ ભરીએ છે એ તો ભરવો જ પડે છે, ઓપ્શન આપે ને તો કોઈ ના ભરે। તમને લાગે છે કે અરે સાફ સુથરો રોડ બંધ ના ક્યાં ભરાતું, સદંતર બંધ થશે? ના, સદંતર બંધ નહીં થાય, બનશે તો બી વરસાદી નિકાલની ગટરો સાફ સફાઈ વાળી હોય, જે હોવી જોઈએ હોય છે ખરી। એવી તો બોમ્બેમાં બી નથી, આપણે બી નથી, ક્યાંય નથી। જો તમે જોશો તો ભૂવા પડી જ જાય છે, કઈ ફરક નહીં પડવાનો એનાથી। આ લોકો રોડ બનાવશે તો બી ક્વોલિટી લો જ હોવાની છે। રોડ રસ્તા બિલકુલ નિષ્ફળ, એક રસ્તો, આ રસ્તો નહીં પેલો રસ્તો બી, એપ્રોચ આ રસ્તા બી નહીં જવાય, પેલા રસ્તે તો આટલું પાણી ભરાય છે, કમર સમૂહ હામે દૂન સ્કૂલ વાળો, અને આ રસ્તે તો એટલા બધા ખાડા છે, અહીંયા કેટલા પેલા ભાજપના કોઈ રહે છે પણ કોઈ ધ્યાન જ નથી આલતા। અહીંની પરિસ્થિતિ એકદમ દારૂણ છે, અહીંની પ્રજા ત્રાહીમામ થઈ ગઈ છે અહીંયા આગળ। આ હું તો મારા મતે આ રોડનું નામ ફ્રેક્ચર રોડ કહું છું, ફ્રેક્ચર રોડ, કે જો સ્લીપ ડિસ્કવાળા અને એવા બધા હોય દર્દી તો એ લોકોએ તો આ રોડ ઉપર નીકળવું જ ના જોઈએ, કારણ કે જે માંડમાંડ થોડું ઘણું સારું થયું હોય એ ફરી પાછો વધારો થઈ જાય એના દર્દની અંદર, વાહનોની અંદર જે 5 રૂપિયાનું મેન્ટેનન્સ થતું હતું એના બદલે 50 રૂપિયાનું થઈ ગયું, જમ્પરો ખલાસ થઈ ગયા છે લોકોના ગાડીઓના, એક્સિડન્ટો બી એટલા થઈ જાય છે રોડના હિસાબે, મણકા લોકોના કહું છું, એ જ કહું છું કે જેનો મણકાનો પ્રોબ્લેમ છે એવા લોકો તો બહુ હેરાન થઈ રહ્યા છે, ઉંમરલાયક માણસો, અને તમે ચારે બાજુ આખા શ્રીનંદ ન્યૂ મણિનગરના વિસ્તારમાં તમે ફરશો તો તમને પોતાને જ એવું લાગશે કે અહીં રહેવાય જ નહીં, બકવાસ છે, પાણી કેટલી ભરાવવાની છે, પ્રીમોન્સૂન લાગુ પડે છે, બહુ જ છે એવી પરિસ્થિતિ, તમે વાહન લઈ બહુ ડિફિકલ્ટ છે આમાં વાહન ચલાવવું, કે ભાઈ શરીરની તકલીફ હોય કે વાહનનું મેન્ટેનન્સ, કઈ કઈ રીતે પારાવાર પ્રજા પરેશાન થતી હોય છે? બહુ જ બહુ તકલીફ થાય છે, અહીંયાનો વોશ છે, અહીંયા જે રોડ રોડ કાઈ ફેસિલિટીઝ નહીં અહીંયા પ્રોપર, તો કેટલા ટાઈમોથી હાલત છે તકરીબન? એકચ્યુઅલી આઈ ડોન્ટ નો કેટલા સાલ છે યહાં પે, પર મેં 2 સાલ છે યહાં રહી રહ્યું તો યહાં બહુ ખરાબ હૈ, આ બધું ખરાબ જ છે, હું 5 વર્ષથી રહું છું, 5 વર્ષથી આ રોડ આ રીતના જ છે, ગટર લાઈન નાખી છે, ગટર લાઈન પછી આ લોકો રોડ બનાવવાનું કહે છે પણ બનતા નથી, ખાલી ખાલી માટી નાખીને જતા રહે છે, ભરાવવાના પાણીની સમસ્યા કેવી છે? ફૂલ છે, ગાડી તમારી નીકળે જ નહીં, અને સામે ચોમાસાથી કેટલી તકલીફ પડશે હજી આગામી 3 મહિના કાઢવાના, બસ આ ડિલિવરી કેસ તો આ રોડ ઉપર એકેય માયા જ નહીં, રસ્તામાં ડિલિવરી થઈ જાય, આ રૂટ ઉપર રિક્ષા ચલાવું છું અને રિક્ષામાં એટલી બધી બેહાલ પરિસ્થિતિ છે કે કમરના દુખાવા અને પેટની પેસોટી ખસી જાય છે, અને આગળ ન્યૂ મણિનગર શ્રીનંદ જાવીને એટલે પેસેન્જરે હલબલી જાય છે, એટલી ખરાબ પરિસ્થિતિ છે, અને આ પણ કોઈ પણ ધ્યાન દેતું નથી, અને કેટલી રજૂઆત કરવા છતાં પણ કોઈ અહીંયા આવતું નથી, અને અને આ તો ભાજપનો કોર્પોરેટરનો એરિયો છે, અને પણ કોઈ પણ આવે અને ખાલી જોઈને પોટા પાણી જતા રહે છે, અને કેટલા ભરાય છે, અને પાણી તો આ વરસાદ આવતા ઢીચણ ઢીચણ હમણાં પાણી જતા રહે છે, રિક્ષાના ટાયર ડૂબી જાય, રિક્ષાના પાણી જતા રહે છે, અને મેન્ટેનન્સ બહુ આવે છે, વર્ષોથી પ્રી મોનસૂન પ્લાન સફળ હોય છે કે નિષ્ફળ હોય છે? લાગે તો સદંતર નિષ્ફળ જ છે, આમ તો ક્યાં લાગ્યું તમને કેટલું પાણી ભરાય? 1-2 ઇંચ વરસાદ જો પડે તો સીટીએમ બ્રિજનું પાણી સળંગ આ બાજુ ઢોળાવના કારણે અહીં આવે છે, અને કદાચ કોઈ જૂનું ગરનાળું હતું વર્ષો જૂનું તો એના લીધે પાણીનો પ્રવાહ બધો આ સોસાયટીઓમાં આવીને ભરાઈ જાય છે, અને અમારે ચોમાસું આવતા પહેલાં 2-2.5 ફૂટના પથ્થર લગાવી દેવા પડે છે ઘરની આગળ, જેથી કે ઘરમાં ના આવે, અને ગટરો જે બેક મારે છે એટલું દુર્ગંધભર્યું પાણી હોય છે કે ઊભું ના રહેવાય ઘરમાં, અને આખા ઘરની અંદર દુર્ગંધ મારતું થઈ જાય છે। પ્રી મોનસૂન પ્લાન સફળ કે નિષ્ફળ? નિષ્ફળ, કેમ, શું કારણ? એનું કારણ જ આ છે કે પાણી આણી બધું અહીંયા બહુ ભરાય છે, પાણી બહુ ભરાય છે અને આવવા જવાની બહુ તકલીફ થાય લોકોને, સાંજે સાંજે સ્કૂલ કોલેજ જવું હોય બાળકોને, એમ્બ્યુલન્સ તો કયા કયા લોકોને તકલીફ પડે છે, ખાસ કરીને વાહન ચાલકોને કેટલી તકલીફ? વાહન ચાલકોને બહુ તકલીફ પડે અને ચાલતા લોકોને બહુ તકલીફ પડે છે,
અમદાવાદ શહેરમાં પ્રી મોન્સૂન પ્લાન બાબતે તમારું શું માનવું છે કે સફળ હોય છે કે નિષ્ફળ હોય છે? નિષ્ફળ હોય છે. કેમ? કેમ કે આ રોડથી જે પાણી આવે છે ને બધું અંદર જ ઘૂસે છે. કેટલા હદ સુધીના પાણી ઘરમાં ઘૂસી જાય છે? આટલા સુધી, આટલા સુધી. અને તમારા વાહન ચાલકો, તમારા જેવા સિનિયર સિટીઝનને આવા જવામાં કેટલી તકલીફ? બહુ તકલીફ થાય છે. કેટલા વર્ષોથી આ પરિસ્થિતિ છે? આ લગભગ 12-13 વર્ષથી વધારે છે. તો એ વખતે પાણી પુષ્કળ ભરાઈ ગયા વખતે અહીંના સ્થાનિક કાઉન્સિલર કોર્પોરેટર કેટલા રાઉન્ડમાં આવતા હોય? કોઈ નથી આવતું. કેટલી વાર ફરિયાદ કરો? કેટલા ફરિયાદ કરીએ તો આવતા જ નથી જોવા. ગત વર્ષે શું પરિસ્થિતિ? દર વર્ષે એ જ રામન હોય છે. અહીં તો બહુ કલાક લાગે છે, 2-3 કલાક પહેલાં નીકળતું નહીં પાણી, કેમ કે બહુ પરિસ્થિતિ, બહુ હેરાન થાય, છોકરાઓ હેરાન થાય, સ્કૂલ જાય, ઘરમાં પાણી આવી જાય. 12-13 વર્ષથી આ જ તકલીફ છે બધાને. વાહન લઈને બહાર જાવ તો કેટલો સમય લાગે? બહુ ટાઈમ લાગી જાય છે, 4-5 કલાક ખરા. છોકરાઓ ઓફિસથી આવે, મોડા થઈ જાય, વહેલા આમ પાણી ભરાઈ જાય છે. તો કોઈ માદે સાથે એમ્બ્યુલન્સ આવી આવવાની કે અંદર બોલાવી હોય તો કેટલી તકલીફ પડે એમ્બ્યુલન્સને? એમ્બ્યુલન્સને 4-5 કલાક લાગી જાય આવતા આવતા અંદર તો, કેમ કે આ બધે આટલો આટલો કમર સુધી પાણી હોય. અહીં આપણે વાત કરીશું પ્રી મોન્સૂન પ્લાન બરાબર. આ રોડ ના ટચ નહીં થઈ, આ રોડ આખો તૂટી ગયો છે. સોલા ગુલી તળાવ થી તમે અમારા ઇન્દ્રવર્ષા તમે આવો એટલે તમને ખ્યાલ આવે, કોઈ મંત્રી આવે, કોઈ અધિકારી આવે, આ રસ્તા એટલે ખખડ કેળો મણકા તૂટી જાય. આ સરકાર લાઈફ ટાઈમનો વ્હીકલનો લાઈફ ટાઈમનો ટેક્સ લે છે, એ પ્રમાણે હમણાં સગવડતા મળતી નથી. આ સોલા વિસ્તાર છે ઘાટલોડિયા વિધાનસભા. આપણે વાત કરીશું પ્રી મોન્સૂન પ્લાન અમદાવાદમાં સફળ કે નિષ્ફળ? 100% નિષ્ફળ, 101%. તો તમે શું લાગે છે ભરાયેલા પાણીની નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે? કારણ સર, આ પ્લાન કોન્ટ્રાક્ટરના ગોટાળા, એમએલએ મિનિસ્ટર લોકોના ગોટાળા હોય, ખબર નહીં જે પણ હોય, એ લોકોના ગોટાળાના કારણે પબ્લિક પ્રજા પરેશાન થાય છે. નિર્મળા સ્પેશિયલમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ જુલાઈ માસની અંદર કોર્પોરેશન દ્વારા શહેરમાં જે પગલાં પ્રી મોન્સૂન પ્લાનમાં લેવાયા તેની ક્ષતિઓ અને ત્રુટિઓની પ્રજાજનોનું કેવું આવું છે. એવા તબક્કે તમે જુઓ કે શહેરમાં સ્થિતિ શું છે, કંઈ કેટલા વિસ્તારોમાં કચરાના ઢગલા, કીચડ, ગંદકી અને ત્યાંથી ત્રસ્ત પ્રજાજનો કંટાળી જાય છે. લોકોને થાય કે અમે ટેક્સ ભરીએ છીએ, વેરો ભરીએ છીએ, અને છતાંય અમારા વિસ્તારો પ્રત્યે ઓરમાય વર્ધન કે અમારી આવી હાલત કેમ? સાંભળો, અત્યારે હાલ આપણે આટકર બ્રિજ પાસે ઊભા છે, તેજેન્દ્ર કોમ્પ્લેક્સ. વર્ષોથી અહીંયા જે પાણીની સમસ્યા છે, વરસાદી પાણી એટલું ભરાઈ જાય છે, પાણી એટલે 3-4 ફૂટ પાણી ભરાય છે, દુકાનો પાણી આવે છે, વાહનોથી અવર જવર તકલીફ થાય છે, ગાડીઓ બંધ થઈ જાય છે, પબ્લિકને હાલાકી થાય છે. આ વર્ષોથી આ સમસ્યાનો સોલ્વ આવ્યો જ નથી હજુ સુધી. ટેક્સ ભરીએ છીએ, બધું કરીએ છીએ અમે, તો કોઈ ધ્યાન દોરતું નથી, મ્યુનિસિપલ તંત્ર કે કોઈ નહીં. અને કેચ પેટે બધી ભરાઈ જાય છે, સાફ સફાઈ થતી નથી સમયસર. કેટલા વર્ષોથી આ સમસ્યા? 10-12 વર્ષથી વધારે થયા, 10-12 વર્ષથી ઉપરના સમસ્યા છે અમારી. કેટલી વાર રજૂઆત કરી, કોઈ ધ્યાન આપતું નથી. કઈ ફરક પણ નથી પડ્યો ફરક. શિક્ષક અહીંથી લઈને સ્મશાનને ત્યાં આગળ સુધી પાણી હોય છે, અહીંયા છેક ભગવતીનગર સુધી પાણી ભરેલું હોય છે, આ બાજુ છેક ખોખરા પોલીસ ચોકી સુધી અને ફિઝિકલ ગ્રાઉન્ડ સુધી બધા બાજુ 3-3 ફૂટ પાણી ભરેલું હોય છે. જ્યારે મારો જન્મ થયો અને હું 17-20 વર્ષનો થયો ત્યાં સુધી તો અહીંયા પાણી ભરાતું હતું ને, ત્યારે 3 દિવસ સુધી પાણી ભરાઈ નહીં જતું. પણ છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા પાણીની સમસ્યા તો છે જ, પાણી તો ભરાય છે, પણ વરસાદના બંધ થયા ગયા બાદ 2-3 કલાકમાં તુરંત જ પાણી ઉતરી પણ જાય છે. અને વિકાસ તો થયો છે કે જે આ બ્રિજ બની ગયા પછી 60-70% જેવો પ્રોબ્લેમ સોલ્વ થયો છે, પણ અમે આશા રાખીએ કે બીજો 30-30% જે પ્રોબ્લેમ અહીંયા પાણી ભરાવવાનો છે એ પણ અહીંયાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પરિણામે રોગચાળો, ગંદકીનું પ્રમાણ કેવું રહેશે? રાજકીય વિસ્તારની વાત કરીએ, વરસાદ પછીની વાત, નિયમિત સાફ સફાઈ, ડોર ટુ ડોરની ગાડીઓ સમયસર નિયમિત સમય આવે છે ખરી, પરિણામે નથી આવતી કે આવે છે, તો એને કારણે રહીશોને કેટલી તકલીફ પડે છે? સાફ સફાઈની વસ્તુમાં તો ઘણો બધો પ્રોગ્રેસ છે, ડોર ટુ ડોર વાળી ગાડી પણ આવે છે, નિયમિત સાફ સફાઈ થાય છે, પણ જ્યારે વરસાદ પડી જાય એના પછી થોડી તકલીફ પડે છે. આ રોડ તો એમને ઉબડખાબડ થઈ ગયો છે, આ લોકો એમને હુડધૂડ ખોદી કાઢે છે અને પછી રોડ બનાવતા નથી. બરાબર, 2 ટાઈમ ખોદ્યું છે પણ રોડ બનાવતા નથી, ખાલી આવીને ખાડા પૂરી જાય ને પાછા ખાડા એવા ને એવા થઈ જાય છે. તો એક જ વરસાદ કે ઓછામાં ઓછા વરસાદમાં શી પરિસ્થિતિ સર્જાય? એક વરસાદમાં તો રોડ આખો તૂટી જાય છે ને, ખાડા પડી જાય છે, બહુ તકલીફ પડે છે. બહુ તકલીફ પડે, કેમ કે એકદમ ધીમું જવું પડે તમારે, બહુ જાય તો બી તકલીફ થઈ જાય છે. તમે બંગલાના ટેક્સ બિલ જુઓ, અમારા ઝૂંપડપટ્ટીના ટેક્સ બિલ જુઓ, કોઈ ફરક નથી.
વરસાદી પાણી ભાઈ ભરાય છે અને આ રોડ જ્યારે સુકાય ત્યારે એટલી ધૂળ ઉડે બાકી ગળામાં આંખમાં નુકસાન થાય છે. અને પાણીના નિકાલની સમસ્યા છે કે નહીં? નહીં, પાણી નીકળે. આ ગટરો જે મેઇન છે ને એ બધી બ્રેક મારે છે વરસાદ પડે ત્યારે. પરિણામે રોગચાળાનું પ્રમાણ, હા રોગચાળાનું પ્રમાણ. અને એ બી તમને કોઈ જે ભાઈ કોઈ આવ્યા હતા અધિકારી એની જોડે ઝઘડો કરીને ચેમ્બરની ઊંચી કરાવી આ અરજી કરી 4 મહિના પડી રહ્યું આ. અને કરાયા પછી એમ એને તો એને કહ્યું ભી વરસાદ પડે દિવસે તું મારી જોડે આ નંબર આપીને જા, હું તને ફોન કર્યો તો બધી ગટરો બેક મારે છે. અને વધુ વરસાદ આવે શું પરિસ્થિતિ? આ બધી ઘરમાં ઘૂસી જાય. ઘરમાં મારું તો નીચે ઘર છે, જોઈ લો આ મારા 2 ઘર. કેટલું નુકસાન થાય છે? નુકસાન તો ભાઈ ઘર અનાજ પાણી બધું બગડે. કેટલા વર્ષથી આ સમસ્યા છે? તો અત્યારે તો વર્ષોથી છે ને, 2007માં કોર્પોરેશન આવી પછી રોડ જ નહીં બન્યો. અને પાણીની સમસ્યા કેટલા વર્ષો સુધી? કાયમથી વર્ષોથી. એ બાબતે તમારા મંત્રી સંત્રીને શું કહેશો? મારા પ્રોગ્રામ દ્વારા કે પ્રી મોન્સૂન પ્લાનની સાથે? પ્રી મોન્સૂન પ્લાન તો ખાલી કાગળ ઉપર છે સાહેબ, કશું ક્યાંય નથી. આ 16 વિસ્તાર છે, ગામ છે આપણા. તો અહીંયા અમારા જે RCC રોડ બનાવેલા છે આ લોકોએ, પણ અંદરથી સળિયા નીકળી જાય છે અને ટાયરને વાગે છે તો ટાયર તૂટી જાય ને પાણી એ બી ભરાય છે. બરાબર, પ્રી મોન્સૂન પ્લાનિંગ હા નિષ્ફળ નિષ્ફળ જ છે, કોઈ એ નહીં. બરાબર, નિષ્ફળ જ હોય છે. આખા નિકોલમાં તમે જો એક રોડ ખાલી નથી, બધા રોડ ખોદેલા છે. આ 1 કિલોમીટર ઉપરનો રોડ છે જે રિંગ રોડને ટચ થાય છે, આ લગભગ 1 વર્ષથી ખોદેલો છે અને અહીંયા ડાયવર્ઝન આપેલું છે. અત્યારે એટલી તકલીફ પડે છે, ચોમાસામાં પાણી ભરાઈ ગયા છે, ખાડા પડેલા છે, ભૂવા થઈ ગયા છે, અંદર મચ્છરોનો ત્રાસ છે, અહીંયા રહેવાસીઓને તકલીફ પડે છે. અહીંયા ફાસ્ટફૂડના બિઝનેસીસવાળા છે જે લોકોને બિઝનેસ કરવામાં તકલીફ પડે છે. તમે પૂછી શકો છો કોઈ પણને. આ છે નિકોલ. નિકોલની વાત કરીએ તો આપણે પ્રી મોન્સૂન પ્લાનની વાત કરીએ તો સફળ હોય છે કે નિષ્ફળ? કેમ? હા, નિષ્ફળ રહે છે કારણ કે અહીંયા તો રોડ રસ્તાને આ 6 મહિનાથી ચાલી રહેલું આ કામને તમે જુઓ તો અહીંયા દુકાન ધંધાદારીઓ અને રેસિડેન્ટવાળાને પણ બહુ તકલીફ પડે છે. એમાં રોડનું કામ અધૂરું મૂકીને આ લોકો જેમ આવે એમ જતા રહે છે અને કંઈ કીચડ ને નકરું પાણી ભરાઈ રહે, મચ્છરો ને ગંદકી. પાણી કેટલો સમય ભરાઈ રહે છે એક જ સામાન્ય વરસાદનું? સામાન્ય વરસાદ જ્યાં સુધી તડકો ના પડે સુકાય નહીં ત્યાં સુધી, એટલે કે અઠવાડિયું તો એમને એના હિસાબે ગંદકી ના મચ્છરોની. ચોમાસાના 3 થી 4 મહિના કાઢવા તો શું પરિસ્થિતિ થશે અહીંયા લાગે છે? અહીંયા બીમારીનું વાતાવરણ થશે ને પછી સરકાર એમ કહે છે કે ભાઈ આપણે આ કોરોના છે ને આ છે ને બધી એમાં કેસો બધા જવા દે છે. આ નિકોલ વિસ્તાર છે. નિકોલ વિસ્તારની આપણે વાત કરીએ તો અહીંયા પ્રી મોન્સૂન પ્લાન તમને શું લાગે, સફળ હોય છે કે નિષ્ફળ? કેટલા વર્ષોથી આ પરિસ્થિતિ છે? આ વર્ષોથી આ જ પરિસ્થિતિ રહી છે અને સફળ તો છે જ નહીં, ધ્યાન રાખતા જ નથી. જોવા જઈએ તો દવાખાને જવું પડે, પડવા જેવું વાગવાથી મેલેરિયા, દાઢ્યો તાવ, પેલો પાણીનો ઓલો ડેન્ગ્યુ તાવ, આ બધા તાવ. અત્યારે દવાખાનાના નંબર લેવા માટે અત્યારથી 50 નંબર લેવા જતા રહે છે. મ્યુનિસિપલ ટેક્સ પેયર છે તો આ તંત્રની જવાબદારી કેટલી અંશે એ લોકોએ નિભાવે? આ રોડની પહેલેથી જ ઓરમાં અંતર છે. પહેલો આ રોડ બનાવ્યો તો મોડલ રોડ, અને મોડલ રોડ બનાવ્યા પછી એક જ વખત ઓડાવાળાએ નખાવ્યું હતું, ત્યાર પછી સુરેશભાઈ પરાણે રિપ્રેશનના નામે ડામર કરાયો હતો. હાલની તારીખમાં એ જ છે, બીજી વખત ત્રીજી વખત કોઈ ડામર નથી થયા. બીજું કે જ્યાં નવા મકાન બન્યા છે ત્યાં આગળ ફૂટપાથો તમે જુઓ એકદમ ક્લિયર બનાવી છે અને ત્યાં રોડ બી ખરાબ નથી, છતાં એ લોકો રોડ માગે છે. સુકનથી માંડીને કે ભક્તિ સર્કલવાળો રોડ એકદમ ટોપ છે, પાછળનો રોડ એકદમ ટોસ છે, ખાલી આ રોડ ઉપર જ ઓરમાં એવું વર્તન રાખે છે. નથી કમિશનર આવતા, નથી કંઈ આવતા. પહેલાં મેં આ લાઇટના થાંભલા માટે મા પાત્રાને બોલાવ્યા હતા અને રૂબરૂ આ થાંભલા નખાયા છે. ટોટલ નિષ્ફળ છે, જેની કોઈ આ લોકોને સુવિધા નથી. બેદરકારી એટલી બધી છે કે આ લોકો કોર્પોરેટરોથી માંડી કોઈ પણ જોવાની તસ્દી લેતું નથી. બરાબર, મંત્રીઓ છે, મંત્રીઓ એમના ગાદી સંભાળીને બેઠેલા છે. બાબુભાઈ પટેલ, આ અમારો વસ્ત્રાલ વિસ્તાર છે, તમે આવીને જુઓ. કોર્પોરેટરો, ધારાસભ્યો હોય કે સંસદ હોય, પણ ચૂંટાઈને જ્યાં પછી ખોવાઈ જાય છો પણ દેખાતા જ નથી. તો અમારા જે પૈસા ટેક્સના ભરેલા પાણીમાં જાય છે. છેલ્લા 4 વર્ષથી અમે રહીએ છીએ, 1 ઇંચ વરસાદ પડે, 1.5 ઇંચ વરસાદ પડે, એટલે તમારે સમજો કે બહાર કાં તો હાઈવે પર કે ઊંચી જગ્યાએ તમારું સ્કૂટર કે વ્હીકલ મૂકીને ચાલતા ચાલતા આવવાનું થાય. 2 દિવસ તમે ઘરની બહાર અંદર બહાર ના નીકળી શકો એ પોઝિશન થઈ જાય, અહીંયા બધે જ પાણી થઈ જતું હોય છે. ક્યારે બી આ 4 વર્ષથી અમે આ જ વસ્તુ કરીએ છીએ, ક્યારેય એ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી. જેવું ઉપરનું પાણી આવશે એવું ગટરનું પાણી બી ઓવરફ્લો થશે. અહીંયા હમણાં જોશો તો હમણાં ગટરનું પાણી બી ઓવરફ્લો થયેલું છે. આ જેટલું પાણી તમને દેખાય છે વરસાદનું નથી, આ ગટરનું પાણી ઉભરાય છે. હવે નીચેથી બી પાણી આવશે, ઉપરથી બી પાણી આવશે,
અને તમે કહો કે મોન્સૂન પ્લાન કહેવાય કે કયો પ્લાન કહેવાય મને નથી સમજ પડતી. તો આપણા મ્યુનિસિપલ ટેક્સના નાણાં ભરે જેની સામે આપણને ચોક્કસ શું ન્યાય એ પૂછવાનું ક્યાં હોય છે સાહેબ? કોઈને અધિકાર છે? પ્રોગ્રામ દ્વારા પૂછવા માંગશો? હા, આપકો જ પૂછીશ કે સાહેબ આ પૈસાનો તમે ક્યાં વપરાશ કરો છો તો અમને એનો ફાયદો કેમ નથી મળતો? એક ટીકાકાર તરીકે 100% પૂછી શકીશું અને પૂછવાનો અધિકાર છે મને. પરિણામે સવારના સમયમાં જ્યારે વરસાદનો બીજો દિવસ હોય કાં તો સાંજે હોય, હા, તો આવતા જતા લોકો હોસ્પિટલમાં જવું હોય કે એમ્બ્યુલન્સ આવતી હોય, વાહન ચાલકોને કેટલી તકલીફ હતી? એ તમારી જાતે જ જવાનું, તમારે જાતે ડિસાઈડ કરવાનું હોળીમાં જશો કે 108માં જશો કે ક્રેનથી જશો, એ તમારો પ્રોબ્લેમ છે. પણ ઓલવેઝ પ્રી મોન્સૂન પ્લાન નથી અહીંયા પર્ટિક્યુલર આ એરિયા તો નથી. એ લોકો એવું કહે છે કે તમારો વિસ્તાર એવા ભૌગોલિક વિસ્તારમાં છે ને કે નિકોલથી લઈને બધું આખો ખાડો છે, તે અમારો પ્રોબ્લેમ છે ખાડો છે. આ બનવાનું હતું, 2 સ્કીમો પછી 22 સ્કીમો બનવાની જ હતી, તો એમની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી હોવું જોઈએ કે તમે પહેલાં 3 ફૂટની પાઇપ ગટરની નાખો છો, પછી એના માટે અગેન તોડીને 6 ફૂટની કરો છો, પછી 10 ફૂટની કરો. તો તમારી પાસે એવો કેમ પ્લાનિંગ નથી કે સીધા પહેલાંથી 10 ફૂટનું પ્લાનિંગ કરીએ? આ હમણાં જ ખોદેલું છે, જુઓ તમે. પહેલાં અહીંયા ગટર લાઈન હતી, ઓલરેડી નાની હતી, એ કારણે કે હવે મોટી નાખ્યા છે, હવે એના પછી મોટી નાખશે. તો તોડશો નાખશો એ જ કરશો કે એકચ્યુઅલી એના માટે કોઈ વિઝન લઈને બેઠા છો તમે કે હવે હજી બીજી 500 સ્કીમો થવાની છે, તેના માટે આપણે 22 ડાયામીટરનો જ પાઇપ જોઈશે, અને એ જ એના માટે જ અત્યારે 2 વર્ષ પબ્લિકને પરેશાન કરો? આ તો દર વર્ષે 1-1 ફૂટ વધારતા જાઓ છો, તો મને તો કંઈ ખબર નથી પડતી કે આ પ્લાનિંગ શું કહેવાય. નિષ્ફળ છે આ જગ્યા. આ ગંદકી કેટલી બધી છે, પાણી કેટલું ભરાય છે? બહુ પાણી ભરાઈ જાય, જો એટલો બધો વરસાદ બી નહીં આવે તો પાણી કેટલું બધું ભરાઈ ગયું. અમે તમારા જેવા અને જે વાહન ચાલક હોય કે સ્થાનિક રહીશોને કેટલી આવવા તકલીફ પડે, પાણી કેટલા કલાકે ઓથરે છે? પાણી તો આમ પગ મૂકવાની બી જગ્યા નહીં ફાવતી. રોડ રસ્તા કેટલા સરસ થઈ જાય છે એને પારણે ખરાબ બહુ થઈ જાય છે. શું કહેવા માંગશો? સારું કરો એવું કહીએ છીએ એમ. તો મ્યુનિસિપલ ટેક્સ ભરો એની સામે કામ થાય છે ખરાબ? નહીં થતું. તો શું કહેવા માંગશો આ કામ એ કે તમે સારું કરો એ અમે એવું કહેવા માંગીએ છીએ એમ. આ વસ્ત્રાલ 4 રસ્તા કહેવાય છે. આપણે વાત કરીશું અમદાવાદના પ્રી મોન્સૂન પ્લાન દરેક જગ્યાએ સફળ કે નિષ્ફળ શું લાગે તમને? અહીંયા ઘડી તો 100% નિષ્ફળ છે, કેમ કે આઈ થિંક વોટ એવર ધ સિચ્યુએશન એમની હશે, પણ હજી સુધી ખાડાના ખાડા જ રહ્યા છે. એમને ખબર હતી કે વરસાદ આવવાનો છે, પ્રી મોન્સૂન કરવાનું છે, પેપર ઉપર બધા ડોક્યુમેન્ટ પણ જોયા, એનો જે ઠેકેદાર હતો એને પણ મળેલા હું, બિકોઝ હું હેરિટેજમાં કામ કરી ચૂકેલો છું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, તો મેં ઠેકેદારને પણ ઇન્ટરવ્યૂ લીધો, તો ઠેકેદાર કે થશે ત્યારે થશે. That was an answer by ઠેકેદાર. આપણે 4 રસ્તા ઉપર આ રોડ ક્યાં ક્યાં જાય છે? આ રિંગ રોડ થી આ રિંગ રોડ જાય છે, આ બાજુ રામોલ જાય, આ બાજુ મેટ્રો સ્ટેશન જાય, આ બાજુ પણ આગળ માધવનગર રોડ જાય છે. સો આ મેઇન જંકશન છે. ઘણી વખત રાત્રે આવતા પણ બીક લાગે છે, માણસ સવારે ગયો અને સાંજે આવે તો ખબર નહીં પાણી કેવું હશે. અને આઈ થિંક ઠેકેદાર સાથે મારી વાત થઈ હતી, મારી પાસે જેને ફૂટેજ પણ કદાચ હશે. પાણીથી કેટલો ગરકાવ થઈ જાય છે વિસ્તાર, ક્યાંથી ક્યાં જવું, કેટલી લગભગ 1 ફૂટ જેટલું પાણી, 1-1.5 ફૂટ પાણી હોય છે અહીંયા ઘડી, અને ખરેખર રિસ્કી કહેવાય. ગમે ત્યારે ખાડા હોય, ગમે ત્યારે ભૂવા હોય. તો આશા રાખીએ કે જેવું કરવું કરો, પણ હવે તો પાર લાવો. હવે વસ્ત્રાલમાં પ્રી મોન્સૂન પણ બધાએ કહ્યું કે નિષ્ફળ જ હોય છે, તો તમારા જે દુકાનદારોને ભરાવા પાણીને કારણે કેટલું નુકસાન થતું હોય? અમારા દુકાનદારોને જે દિવસે વરસાદ હોય એ દિવસે એમ જ કે ફ્રી જ બેસવાનું હોય છે. મારી નહીં પણ આખા એરિયાની જે પણ દુકાનદારો છે બધા કોઈ જ ગરાગીમાં કોઈ મુમેન્ટ રહેતી નથી. અને ચોમાસાના 4 મહિનામાં હજી કેટલી તકલીફો હાલાકી ભોગવવી પડશે, ફેસ કરવી પડશે? 4 મહિનામાં એમ જ સમજવાનું કે 4 મહિના ફ્રી જ છીએ. ઓલરેડી કોરોનાના મહામારીમાં આટલા દિવસ ફ્રી જ બેઠ્યા, માન જો ધંધા જો સ્ટાર્ટિંગ થયા છે, તો એ જ ટાઈમે આ મોન્સૂનની કોઈ રસ્તા વસ્તામાં કોઈ છે નહીં. એટલે વિકાસનું કામ એ કેટલા સમયથી ચાલતું હતું ને ભર ચોમાસામાં જે કામ કરે છે એ શું યોગ્ય છે ખરું? કોઈ યોગ્ય નથી. જે ફ્રી સિઝનમાં કોઈ કરતા નથી અને જ્યારે વરસાદનો ટાઈમ હોય છે ત્યારે જ ખોદીને મૂકે છે. હજી રોડ કેટલો ખરાબ થઈ જવાનો? રોડ હજુ તો ચાલે ઉઠ નથી, આ તો આજે વરસાદ નથી, બાકી 1 કલાક વરસાદ આવે તો તમને અહીંથી રસ્તો જ નથી દેખાવાનો. કેટલું છૂટું પડી જાય છે અમદાવાદથી વસ્ત્રાલ? કોઈ બી વસ્તુ, કોઈ બહારનો વ્યક્તિ કોઈ આવ્યું, આજે અમારે પોતાને બી અમારે ત્યાં આ ચોકડી વટ્યું હોય ને તો અમારે વિચારવું પડે છે. અને આજુબાજુ કયા કયા વિસ્તારમાં વિકાસ છે ને ત્યાં પાણીના સરસ મજાના નિકાલ થઈ શકે એવું છે, તો વરસાદી પાણીના નિકાલના છે જે ગટરો છે કેટલી બ્લોકેજ હોય છે? ગટરો ટોટલી બ્લોકેજ જ છે. 1 કલાક પાણી આવે બધી ગટરો બેક મારવા માંડે છે, ટોટલી ગટરનું પાણી રસ્તા ઉપર આવી જાય છે અને પાણી જવાનો કોઈ નિકાલ છે જ નહીં. આ તો અત્યારે આ બધું જે રસ્તાને થોડો ઘણો સુધારો કર્યો છે, બાકી કંઈ છે જ નહીં. અને સાથે સાથે પાણી ભરવાની સાથે હજી સારા રસ્તાની આશા અપેક્ષા કેટલો સમય તમારે ઠેલાવી પડશે? 4 મહિના 6 મહિના વરસ બે? અમે નથી માનતા કે હજુ વરસ સુધી બે લોકો કંઈ કરશે, અને કરે તો સારું. અમે એવું જ કહેવા માગીએ છીએ ચોમાસું જતા તરત જો સ્ટાર્ટિંગ થઈ જાય અને રસ્તા સારા થાય, અમે એટલું ઈચ્છીએ છીએ. માણસ
પોતે જ પોતાની સમસ્યાઓ માટે જવાબદાર છે. જ્યારે જે માસની અંદર આપણને ખબર જ છે કે મચ્છરજન્ય રોગચાળો ફેલાશે, આપણે પરેશાન થઈશું, એવા તબક્કે ખાસ કરીને વૃદ્ધો અને બાળકોની શું કાળજી રાખવી જોઈએ એ બાબતે ડૉક્ટર શ્રી શું કહે છે. ખાસ કરીને વરસાદની ઋતુ આવે એટલે જોડે જોડે રોગચાળો પણ આવતો હોય છે. મુખ્યત્વે ત્રણ પ્રકારના રોગચાળા ફેલાતા હોય છે જે વરસાદની ઋતુમાં. સૌ પ્રથમ જ્યારે વરસાદ આવે એટલે સમગ્ર જગ્યાએ પાણી ભરાય અને ક્યારેક એ પાણી કોઈ ગટર જોડે મિક્સ થાય અથવા તમે ક્યાંક બહાર આવું જમવામાં આવે ત્યારે અંદર જે પાણીજન્ય રોગોના જે જંતુ હોય છે એ મિક્સ થાય, એટલે ખાસ કરીને ઝાડા ઉલટી, કમળો અને ટાઇફોઇડ આ મુખ્યત્વે થતા હોય છે. તો આ ત્રણ વસ્તુ માટે આપણે ખાસ ધ્યાન એ રાખવું જોઈએ કે પહેલી વસ્તુ તો બહારની વસ્તુ બહુ ખાવી નહીં, પાણી ઉકાળવું અને બને તો પાણીને આરો વાપરવું અથવા ક્લોરિનનો યુઝ કરવો. બીજી વસ્તુ, પાણી ભરાવાથી અને જે બે ત્રણ બીમારી મોટી થાય છે, મેલેરિયા થાય છે, ડેન્ગ્યુ થાય છે અને અત્યારે હાલમાં થોડો ચિકનગુનિયા પણ દેખાય છે, આ જે ત્રણ જે વસ્તુ જે છે એ ચોખ્ખા પાણીના જંતુ જે મચ્છર ચોખ્ખા પાણીમાં પેદા થાય છે એ મચ્છરથી થાય છે. આ મચ્છરને રોકવા એ આપણા હાથમાં છે. તો મચ્છરને રોક કેવી રીતે આપણે પેદા ના થવા દઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. જો બહાર ક્યાંક પાણી ભરાય તો ત્યાં તો ખાસ કોર્પોરેશનને આપણે જાણ કરીને ત્યાં ઓઇલ છંટાવવું પડે કે ત્યાં પાણીનો નિકાલ કરે એની વ્યવસ્થા કરવી પડે. પણ આપણા ઘરના કોઈ ખૂણામાં, ઘરના ધાબામાં તૂટેલું ટાયર, તૂટેલું માટલું કે ક્યાંય નાનો ખાડો, મોટો ખાડો હોય કે કુંડા કે કોઈ તમે જે પોટ કે જે મચ્છર પક્ષીઓને માટે જે પાણી ભરતા હોય એ બધા જે હોય છે એમાં તમારે ખાસ ધ્યાન રાખવું પડે કે ત્રણ દિવસથી વધારે જો પાણી પડ્યું તો એમાં મચ્છર થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે જ્યાં બી ચોખ્ખું પાણી ભરાય નહીં, ટાયર હોય કે આવું તૂટેલું માટલું હોય એ બધાનો નિકાલ કરો. કુંડામાં ખાસ ધ્યાન રાખો કે પાણી ભરાઈ ના રહે. અને જો પક્ષીને તમે પાણી આપતા હો તો એ કુંડો એ જે હોય પાત્ર એને તમે દર બીજા ત્રીજા ચોખ્ખું કરો. આ ખાસ ધ્યાન રાખવાથી જો તમે મચ્છરથી ફેલાતા રોગો, ડેન્ગુ, ચિકનગુનિયા અને મેલેરિયાને રોકી શકીશું. ત્રીજું, અત્યારે જે હાલ જે ભેજવાળું વાતાવરણ થાય છે એમાં વાયરલ ઇન્ફેક્શન ખાસ થાય છે. આપણે કોરોનાનો કોપ તો જોઈ ચૂક્યા છીએ, પણ અત્યારે જે ખાંસી, શરદી, તાવ લઈને આવે છે એમાં કોરોના ઓછો છે પણ એક જાતનું ફ્લુ ટાઈપના વાયરસનું ઇન્ફેક્શન હોય છે. આ આપણા હાથમાં હવાથી ફેલાતો બીમારી છે એટલે આપણા હાથમાં નથી, પણ એને રોકવા માટે તમારે પૂરતી ઊંઘ, સારો ખોરાક અને થોડું ઘણું તાવ આવે તો એના માટે તમે ડૉક્ટરની દવા સલાહ લઈને દવા લેશો તો એના માટે પણ તમે યોગ્ય ટ્રીટમેન્ટ થઈ જશે. આ હતી વાત શહેરની ગંદકીની અને આપણી જાગૃતિની. ફરી મળીશું નિર્મા સ્પેશિયલમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.